नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय क्लासेस में तमारु स्वागत छे। आपने धोरण 3 में विषय कल्चर नी अंदर पाठ नंबर 4 नो अभ्यास करवानो छे। पाठ नंबर 4 नो नाम शुं छे? तो के आ पाठ नाम नो नाम चित्र वडे बतावामां आव्युं छे। अहींया ससलानुं चित्र छे ने अहींया शानुं चित्र छे? कूतरानुं। तो पाठ नुं नाम शुं थयुं? ससलानी पाछळ कूतरुं। શું નામ છે બાળકો પાઠનું? સસલાની પાછળ કૂતરું। હવે પાઠ નંબર 4 ની અંદર આપણે અભ્યાસ કરીશું। ચાલો ગાઈએ ગીતડું। પાઠ નંબર 4 માં એક નાનકડું ગીત આપવામાં આવેલું છે। આપણે તે ગીતનું ગાન કરવાનું છે। તો આપણે આ ગીતને જોઈએ। કયું ગીત છે? જૂતાજીના ડાક્ટર માપો જરાક નાડી, બીમાર મારું ચંપલ દવા કરો ને સારી, મને ડંખે વારે વારે તેની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી। આ ગીતની અંદર શાની વાત કરવામાં આવે છે બાળકો? જૂતાજીના ડાક્ટરની વાત કરવામાં આવી છે। જૂતાજીના ડાક્ટર એટલે જૂતા હોય, આપણા ચપ્પલ હોય, એના ડાક્ટર કોણ હોય? તો કે મોચી। આપણા ચપ્પલ જ્યારે તૂટી જાય છે ત્યારે આપણે કોની પાસે જઈએ છીએ? મોચી પાસે। તો આમાં પણ મોચીની જ વાત કરવામાં આવી છે કે મોચીજીને કયા નામથી સંબોધવામાં આવ્યા છે? તો કે જૂતાજીના ડાક્ટર। મોચીને અહીંયા શું કહેવામાં આવ્યું છે? જૂતાજીના ડાક્ટર કહેવામાં આવ્યા છે। જ્યારે બાળકો આપણે બીમાર પડીએ ત્યારે આપણે કોની પાસે જઈએ છીએ? આપણે ડૉક્ટર જોડે જઈએ છીએ। એવી રીતે આપણું જૂતું એટલે કે આપણા ચપ્પલ બીમાર પડી જાય એટલે કે તૂટી જાય તો આપણે કોની પાસે જઈએ છીએ? મોચી પાસે જઈએ છીએ। તો અહીંયા કહેવામાં આવ્યું છે કે જૂતાજીના ડાક્ટર માપો જરાક નાડી, કે મારા ચપ્પલ તમે ચેક કરો, મતલબ કે જુઓ તમે કે મારા ચપ્પલ કેવી રીતે તૂટી ગયા છે ને ક્યાંથી તૂટી ગયા છે। બીમાર મારું ચપ્પલ દવા કરો ને સારી, મારું ચપ્પલ કેવું થયું છે? બીમાર થયું છે, મતલબ કે તૂટી ગયું છે। મારા ચપ્પલને તમે કંઈ સારી દવા કરો કે જેના કારણે મારું ચપ્પલ કેવું થઈ જાય? સારું થઈ જાય। મને ડંખે વારે વારે તેની ટેવ નઠારી, મને ડંખે એટલે કે મને વારંવાર આ ચપ્પલ શું થાય છે? પગમાં વાગે છે। જે શેના કારણે વાગે છે? કારણ કે તે બીમાર છે, તૂટી ગયું છે, તેના કારણે તે મને વારંવાર પગમાં ડંખે છે એટલે કે લાગે છે મને પગમાં। તેની ટેવ નઠારી, અને આ જે તેની ટેવ છે, મારા પગમાં વાગવાની જેની ટેવ છે એ કેવી છે? ખરાબ ટેવ છે। નઠારી એટલે ખરાબ। થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી, જો તમે મારા ચપ્પલ છે તે સુધારી આપશો તો હું તમને શું કહીશ? થેન્ક યુ કહીશ, એટલે કે તમારો આભાર માનીશ। તો બાળકો આ ગીતની અંદર તમને ખબર પડી શાની વાત કરવામાં આવી હતી? તો કે મોચીની વાત કરવામાં આવી હતી। મોચીને કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જૂતાજીના ડાક્ટર વડે આ ગીતમાં મોચીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। મોચીને કહેવામાં આવ્યું છે કે તમે મારા ચપ્પલને ચેક કરો, મારું ચપ્પલ બીમાર થયું છે અને મારા ચપ્પલ માટે કંઈક સારી દવા કરો, તે મને પગમાં વારંવાર ડંખે છે અને તેની આ ખરાબ ટેવ મને ગમતી નથી, જો તમે મારું ચપ્પલ સુધારી આપશો તો હું તમારો આભાર માનીશ, એવી વાત આ ગીતની અંદર કરવામાં આવી છે। ફરી આપણે એકવાર ગીતને ગાન કરીએ। જૂતાજીના ડાક્ટર માપો જરાક નાડી, બીમાર મારું ચંપલ દવા કરો ને સારી, મને ડંખે વારે વારે તેની ટેવ નઠારી, થેન્ક યુ કહીશ તમને આપો તમે સુધારી। તો વિદ્યાર્થી મિત્રો, તમને આ ગીતની અંદર ખબર પડી ગઈ? તમે પણ ઘરે આ ગીતનું ગાન કરજો। હવે આપણે આગળ જોઈએ। જૂથ કાર્ય, જૂથ કાર્યની અંદર શું કહેવામાં આવ્યું છે તે આપણે જોઈએ। નીચેની ડિઝાઇન જુઓ અને અલગ અલગ ડિઝાઇન બનાવો, તમને ગમતી સૌથી સારી ડિઝાઇન રાખી મૂકો, વર્ગમાં ફરીને બધા જૂથની ડિઝાઇન જુઓ, બીજા જૂથે બનાવેલી કોઈ એક ડિઝાઇન ફરીથી બનાવો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને શું કહેવામાં આવ્યું છે? આપણને અલગ અલગ ડિઝાઇનો બનાવવાનું કહેવામાં આવ્યું છે। આપણે આપણા ક્લાસરૂમની અંદર અલગ અલગ જૂથ બનાવવાનું કહેવામાં આવ્યું છે, અને જૂથ જે જૂથ બનાવ્યા હોય એ જૂથ મળીને શું બનાવશે? બધા અલગ અલગ ડિઝાઇનો બનાવશે।
છે, અહીંયા નીચે તમને દેખાઈ રહ્યું છે કે અલગ અલગ ડિઝાઇનો બનાવેલી દેખાડવામાં આવી છે. અહીંયા બે પુસ્તકની મદદથી બનાવવામાં આવી છે. અહીંયા ત્રણ પુસ્તક છે. અહીંયા દીવાસળી જેવું દેખાય છે, દીવાસળી નથી એમને કંઈક સળીઓની મદદથી બનાવવામાં આવ્યું છે. એવી રીતે અહીંયા પણ પુસ્તક છે, આ પણ પુસ્તક છે. આવી રીતે પુસ્તકની મદદથી અલગ અલગ ડિઝાઇનો બનાવવાનું આપણને કહેવામાં આવ્યું છે. અને આપણે ક્લાસરૂમમાં કોઈ આપણે આપણી ડિઝાઇન બનાવવાની અને બીજા નંબરનું જે જૂથ હોય તે કઈ ડિઝાઇન બનાવે છે તેનું આપણને જોવાનું કહેવામાં આવ્યું છે. અત્યારે આપણે આપણા ક્લાસરૂમમાં છીએ નહીં, એટલે આપણે આ એક્ટિવિટી આપણા ઘરે કરી શકીએ. ત્યારબાદ આગળ વાતચીત. વાતચીતમાં શું કહેવામાં આવ્યું છે? પ્રશ્ન એકમાં કે તમારા પુસ્તકનો આકાર કેવો છે? તો બાળકો આપણી જોડે જે પુસ્તક છે, મતલબ કે આ પુસ્તક છે આપણું, તો આ પુસ્તકનો આકાર કેવો છે? ચોરસ છે બાળકો કે લંબચોરસ છે? આ પુસ્તકની ચારે બાજુ તમને સરખી દેખાય છે? તો કે ના બાળકો, આ બંને બાજુ છે તે કેવી છે? એક સરખી છે. અને આ બંને બાજુ કેવી છે? આ બંને બાજુ એક સરખી છે અને આ બંને બાજુ એક સરખી છે. માટે આ આકાર કયો કહેવાય? લંબચોરસ કહેવાય. કયો કહેવાય? લંબચોરસ. આપણા પુસ્તકનો આકાર કેવો હોય? લંબચોરસ. નંબર બે, પુસ્તકો વડે શું શું બનાવી શકાય? પુસ્તકની મદદથી શું શું બની શકાય તે પૂછવામાં આવ્યું છે. શું બનાવી શકાય બાળકો પુસ્તકની મદદથી? તમે ક્યારેય તમારા ઘરે પુસ્તકની મદદથી કંઈક બનાવવાની કોશિશ કરી છે? તો કે આપણે પુસ્તકની મદદથી અલગ અલગ ડિઝાઇનો બનાવી શકીએ છીએ. આપણે આગળ જે જોયું ચિત્ર જૂથ કાર્યમાં, તમે અહીંયા જોઈ શકો છો કે પુસ્તકની મદદથી કેવી અલગ અલગ ડિઝાઇનો બનાવેલી દેખાય છે. પુસ્તકના પાનાની મદદથી અહીંયા સરસ મજાની ડિઝાઇનો બનાવેલી દેખાય છે. ત્યારબાદ આપણે પુસ્તકની મદદથી લંબચોરસ બનાવી શકીએ, ચોરસ પણ બનાવી શકીએ, પછી ટેબલ બનાવી શકીએ, ખુરશી બનાવી શકીએ. આવી ઘણી બધી વસ્તુ આપણે આપણા પુસ્તકની મદદથી બનાવી શકતા હોઈએ છીએ. શું શું બનાવી શકીએ? ફરી એકવાર કહી દઉં તમને કે પુસ્તકો વડે અલગ અલગ ડિઝાઇન બનાવી શકાય, જેમ કે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, ટેબલ, ખુરશી, ઘર વગેરે બનાવી શકાય. પ્રશ્ન નંબર ત્રણ, તમારા જૂથે પુસ્તકોમાંથી શું બનાવ્યું? કેવી રીતે? જ્યારે આપણને જૂથમાં કાર્ય કરવાનું કહેવામાં આવ્યું હતું ક્લાસરૂમની અંદર, ત્યારે જે તમારું જૂથ હોય, દાખલા તરીકે આપણે પાંચ પાંચનું જૂથ બનાવ્યું હોય, તો એમાં તમે જે જૂથમાં હતા એ બાળકોએ શું બનાવ્યું તેનું આપણને પૂછવામાં આવ્યું છે. તો તમે જ્યારે ઘરે બધા બાળકો મળીને કંઈક બનાવો તો એના આધારે તમારે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. અત્યારે તો આપણે કશું બનાવ્યું નથી. ત્યાર પછી આગળ, વર્ગમાં શીખો અને ઘરે જઈને બનાવો. આપણે શું કહેવામાં આવ્યું છે? વર્ગમાં શીખો અને ઘરે જઈને બનાવવાનું કહેવામાં આવ્યું છે. શું બનાવવાનું કહેવામાં આવ્યું છે તે આપણે જોઈએ. વોટર કલરવાળા પાણીમાં દોરો પલાળો, એક કોરા પાનામાં દોરો આડો અવળો ગોઠવો, દોરાનો એક છેડો બહાર રાખી પાનાને વચ્ચેથી અડધું વાળી દો, કાગળ પર થોડો ભાર દઈને હાથ રાખો, પછી દોરાનો બહાર રાખેલો છેડો ધીમે ધીમે ખેંચીને આખો દોરો ખેંચી લો. જે ડિઝાઇન બની તેમાં તમને શું શું દેખાય છે તે સૌને કહો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કઈ પ્રવૃત્તિ કરવાનું કહેવામાં આવ્યું છે? આ પ્રવૃત્તિ આપણે આપણા ઘરે કરવાનું કહેવામાં આવ્યું છે. કઈ પ્રવૃત્તિ કરવાની છે? આપણને એક દોરો લેવાનું કહેવામાં આવ્યું છે. દોરો આપણા બધાના ઘરે તો હોય જ, એ દોરો આપણે લેવાનો છે. એકદમ નાનો દોરો લેવાનો નથી, થોડો મોટો દોરો લેવાનો. અને પછી શું કરવાનું? તેને આપણે જોઈએ જે વોટર કલર હોય જેની મદદથી આપણે આપણી ચિત્રપોથીમાં રંગ પૂરતા હોઈએ છીએ, એ વોટર કલરમાં એ દોરાને શું કરવાનો? ડૂબાડી દેવાનો. આખો દોરાને કેવો કરવાનો? કલરવાળો કરવાનો. પછી દોરાને શું કરવાનું? એક પેજ લેવાનું, જે કોરું પેજ હોય તે કોરા પેજની અંદર એ દોરાને આપણે આડો અવળો ગોઠવવાનો. પરંતુ એ દોરાનો એક છેડો ક્યાં રાખવાનો?
બહાર રાખવાનો, આખા દોરાને પેજની અંદર ગોઠવવાનો નથી, તેનો એક છેડો ક્યાં રાખવાનો છે, બહાર રાખવાનો છે, અને પછી એ પેજને અડધું વાળી દેવાનું. જે પેજ હોય તેને શું કરવાનું, આ રીતે આ વાળી દેવાનું, અને વાળી રહીને પછી એના ઉપર વજન મૂકવાનો કહ્યું છે. અને જ્યારે આપણે વજન મૂકી દઈએ ત્યાર પછી થોડી વાર પછી શું કરવાનું, જે આપણે દોરાનો એક છેડો બહાર રાખ્યો હતો તેનો છેડો બહારની બાજુ ખેંચી લેવાનો, મતલબ કે જે દોરો હતો તેને બહારની સાઈડ ખેંચી લેવાનો છે. અને પછી એ કાગળ ઉપર જે ડિઝાઇન બની તે આપણે જોવાની છે, અને તે ડિઝાઇનની અંદર શું શું દેખાય છે તે આપણે બધાને કહેવાનું છે. આ પ્રવૃત્તિ આપણે આપણા ઘરે કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ એકદમ સરળ છે, તમે પણ તમારા ઘરે આ પ્રવૃત્તિ કરજો, તમને ખૂબ જ મજા આવશે. ત્યાર પછી આગળ આકૃતિ બનાવો અને તેના આધારે જવાબ લખો. આ પ્રવૃત્તિ કરાવતા પહેલા ઘરેથી 40 દિવાસળી લાવવાનું આગળના દિવસે કહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આકૃતિ બનાવવાનું કહેવામાં આવ્યું છે. તેના માટે આપણે શાની જરૂર પડે, તો દિવાસળીની જરૂર પડે. તો આ દિવાસળી આપણા ઘરે હોય જ છે. આપણે દિવાસળીના બે બોક્સ પણ લઈ લઈએ તો પણ આપણે આ ડિઝાઇનને સરળતાથી બનાવી શકીએ છીએ. અહીંયા દિવાસળીની મદદથી બે આકૃતિઓ બનાવવામાં આવી છે. આપણે તે બંને આકૃતિઓ ને જોઈને પ્રશ્નના જવાબ આપવાના છે. આ આકૃતિ બનાવતા તો બાળકો તમને આવડે જ, દિવાસળીની મદદથી દિવાસળી આવી રીતે ગોઠવી અને આ આકૃતિ તમે સરળતાથી બનાવી શકો છો. આ આકૃતિની અંદર શું દેખાય છે સૌથી વધારે, તો કે ત્રિકોણ દેખાય છે, અને આ આકૃતિમાં શું દેખાય છે, ચોરસ દેખાય છે. તમે આવી આકૃતિ સરળતાથી બનાવી શકો છો. હવે આપણે શું કરવાનું છે, આ આકૃતિ ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે. કયા પ્રશ્ન છે તે આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1, પહેલી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી. વિદ્યાર્થી મિત્રો, આ જે પહેલા નંબરની જે આકૃતિ છે તેની અંદર આપણને કેટલી દિવાસળીની જરૂર પડી છે તે આપણે ગણવાનું છે. તો આપણે ધ્યાનથી બાળકો ગણવાનું છે કે એની અંદર કેટલી દિવાસળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આપણે જોઈએ, તમે ધ્યાનથી જોજો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26. કુલ કેટલી દિવાસળી થઈ બાળકો, તમે પણ એકવાર ગણી શકો છો. કુલ કેટલી દિવાસળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અહીંયા, તો કે 26 દિવાસળીઓની મદદથી આ આકૃતિ બનાવવામાં આવી છે. કેટલી દિવાસળીની મદદથી બનાવવામાં આવી છે, 26. તો અહીંયા આપણે 26 લખવાનું રહેશે. પ્રશ્ન નંબર 1નો જવાબ શું આવશે, 26. તો કે જે પહેલા નંબરની આકૃતિ છે તેમાં 26 દિવાસળીની જરૂર પડી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બનેલા છે. આ પ્રશ્ન પણ પહેલી આકૃતિની આધારે પૂછવામાં આવ્યો છે, કે જે આ પહેલી આકૃતિ છે તેમાં ત્રિકોણ કેટલા બન્યા છે તે આપણે ગણવાના છે. તો આપણે ગણીએ કે કેટલા ત્રિકોણ છે, તો કે એક આ ત્રિકોણ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. કેટલા ત્રિકોણ થયા બાળકો, કુલ 14 ત્રિકોણ બનાવવામાં આવ્યા છે. અને દિવાસળીનો કેટલી દિવાસળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, 26 દિવાસળીની મદદથી 14 ત્રિકોણ બનાવવામાં આવ્યા છે. તો બીજા નંબરના પ્રશ્નનો જવાબ શું થશે, કે પહેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ બનેલા છે, તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14.
કુલ 14 ત્રિકોણ બનાવવામાં આવ્યા છે. તો અહીંયા આપણે જવાબ લખીશું કે 14. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. બીજી આકૃતિમાં કેટલી દિવાસળીની જરૂર પડી? હવે પ્રશ્ન નંબર 3 બીજી આકૃતિની વડે પૂછવામાં આવ્યો છે કે જે બીજા નંબરની આકૃતિ છે, આપણે પહેલા નંબરની આકૃતિમાં કેટલી દિવાસળી હતી તો ગણી લીધું, પરંતુ બીજા નંબરની આકૃતિમાં કુલ કેટલી દિવાસળીની જરૂર પડી હતી તે આપણે ગણવાનું છે. તો આપણે ગણીએ કે બીજા નંબરની જે આકૃતિ છે એમાં કેટલી દિવાસળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. કુલ કેટલી દિવાસળી થઈ બાળકો? કુલ 13 દિવાસળી થઈ. તો આપણે અહીંયા જવાબ લખીશું કે 13 દિવાસળીની મદદથી આ આકૃતિ બનાવવામાં આવી છે. બીજા નંબરની આકૃતિ બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડી? તો કે 13. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. બીજી આકૃતિમાં કેટલા ચોરસ બનેલા છે? હવે પ્રશ્ન પૂછવામાં આવે છે કે જે બીજી આકૃતિ છે એમાં કુલ કેટલા ચોરસ બન્યા છે તે આપણે ગણવાનું છે. તો કે આકૃતિમાં કેટલા ચોરસ છે આપણે સામાન્ય રીતે જોઈ શકીએ છીએ, 1, 2, 3 અને 4. કુલ કેટલા ચોરસ છે બાળકો? 4 ચોરસ છે, 1, 2, 3 અને 4. તો ચોથા નંબરનો જવાબ શું આવશે? બીજી આકૃતિમાં કેટલા ચોરસ બનેલા છે? તો કે 4. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. આકૃતિ 1 કરતા આકૃતિ 2 માં કેટલી ઓછી દિવાસળીની જરૂર પડી? અહીંયા આપણને શું પૂછવામાં આવ્યું છે કે જે આ પહેલા નંબરની આકૃતિ છે એ અને બીજા નંબરની આકૃતિ છે તેમાં આના કરતા કેટલી દિવાસળીનો ઓછો ઉપયોગ થયો છે? આમાં કેટલી દિવાસળીનો ઉપયોગ થયો હતો? 26 દિવાસળીનો. અને આમાં કેટલી દિવાસળીનો ઉપયોગ થયો છે? 13 દિવાસળીનો. તો કે આના કરતાં કેટલી ઓછી દિવાસળીનો ઉપયોગ આમાં થયો છે? પહેલી આકૃતિ કરતાં બીજી આકૃતિમાં કેટલી દિવાસળી ઓછી વપરાય છે તે આપણે ગણવાનું છે. તો આપણે એના માટે શું કરવું પડે બાળકો? બાદબાકી કરવી પડે કે 26માંથી 13ની બાદબાકી થશે. 26 અને 13ની શું થશે? બાદબાકી. 6માંથી 3 જાય તો કેટલા થાય? 3. અને 2માંથી 1 જાય તો 1. તો જવાબ કેટલો આવે બાળકો? કુલ 13 દિવાસળી. કેટલી દિવાસળી આવશે જવાબ? કુલ 13. તો કે પહેલી આકૃતિ 1 કરતા આકૃતિ 2 માં 13 દિવાસળીની ઓછી જરૂર પડી. તો વિદ્યાર્થી મિત્રો, આટલા સુધી તમને સારી રીતે સમજાઈ ગયું હશે અને આ જે ભણાવ્યું તેમાં જે પ્રવૃત્તિ ઘરે કરવાનું કહેવામાં આવ્યું છે, જે વોટર કલરમાં દોરો ડુબાડીને આપણે આજે આકૃતિ બનાવવાની છે, પછી આપણા પુસ્તકની મદદથી આપણને અલગ અલગ આકૃતિ બનાવવાનું કહ્યું છે, તે પ્રવૃત્તિ તમે તમારા ઘરે એકવાર જરૂરથી કરજો. તમને ખૂબ જ મજા આવશે. ત્યાર પછી આપણે આગળના વિડીયોમાં આગળના ટોપિકનો અભ્યાસ કરીશું.